આપણે આજે ઇલોન મસ્કની લર્નિંગ સ્ટાઇલ વિશે વાત કરવાના છીએ। નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તમે ટેસ્લા મોટર્સનું નામ સાંભળ્યું હશે, સ્પેસએક્સ કંપનીનું નામ સાંભળ્યું હશે, અથવા તો ઓપન એઆઈ અથવા તો ન્યુરાલિંક કંપનીનું નામ સાંભળ્યું છે। આ બધી એવી કંપનીઓ છે કે જે આપણા વૈશ્વિક પ્રશ્નોના સમાધાન લઈને આવી રહી છે। એક કંપની રોકેટ બનાવે છે, બીજી કંપની બ્રેઇનની ચિપ બનાવે છે, ત્રીજી કંપની જે છે એ લોકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સુવિધા ઝડપથી અને સરળતાથી કેમ પૂરી પાડી શકાય એની મથામણ કરી રહી છે। અલગ અલગ વિદ્યા શાખાઓ ભેગી થઈ અને આટલું જબરજસ્ત કામ કરી રહી છે, પણ આના કેન્દ્રમાં માત્ર એક વ્યક્તિ છે। આ એવી વ્યક્તિ છે કે જેને અત્યારે દુનિયા એક ધારું જોઈ રહી છે। એનું નામ છે ઇલોન મસ્ક। મૂળે તો અર્થશાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્રના સ્નાતક છે, પણ એમણે એમની જાતને આ બંને વિષયો સાથે બાંધી નથી રાખી। આપણે આજે ઇલોન મસ્કની લર્નિંગ સ્ટાઇલ વિશે વાત કરવાના છીએ। આ વ્યક્તિ એકદમ નાની ઉંમરે આટલું જબરજસ્ત વિચારી શકે છે, તો એના પાયામાં એનું સાયન્સ ઓફ લર્નિંગ શું છે એ ચોક્કસ જાણવું જોઈએ। પહેલી બાબત જે ઇલોન મસ્કના લર્નિંગ વિશે આપણે સૌએ જાણવી જોઈએ એ છે કે ઇલોન મસ્ક આજે પણ 8-10 કલાક વાંચે છે। હવે તમે જોજો, સૌને 24 કલાક મળે છે, પણ જેને વાંચવું છે એને ગમે ત્યાંથી સમય મળે છે, જેને નથી વાંચવું એ લોકો સમય નથી મળતો એવા બહાના બતાવી શકે છે। ઇલોન મસ્ક વાંચે છે એટલે શું વાંચે છે? તો એનો સાદો જવાબ છે, ઇલોન મસ્ક બધું જ વાંચે છે। દરેક વિદ્યાશાખાનું પાયાનું જ્ઞાન એ મેળવે છે, પાયાનું જ્ઞાન મેળવ્યા પછી એને ક્યાં અમલમાં મૂકી શકાય એની મથામણ કરે છે। આ મથામણને ટેકનિકલ ભાષામાં લર્નિંગ ટ્રાન્સફર કહેવામાં આવે છે। લર્નિંગ ટ્રાન્સફર એટલે શું? લર્નિંગ ટ્રાન્સફર એટલે એક વિદ્યાશાખામાંથી મળેલું જે જ્ઞાન છે એને બીજી વિદ્યાશાખામાં અમલમાં મૂકવું। દાખલા તરીકે ગણિતનું જ્ઞાન જે છે એ ફિઝિક્સમાં, બાયોલોજીમાં, કેમિસ્ટ્રીમાં અમલમાં મૂકવું, ફિઝિક્સનું જે જ્ઞાન છે એ કમ્પ્યુટર સાયન્સમાં અમલમાં મૂકવું, રોકેટ બનાવવા માટે અમલમાં મૂકવું। આમ લર્નિંગ ટ્રાન્સફર સતત એ કર્યા કરે છે। અત્યારે જે વિદ્યાર્થીઓ શિક્ષકો માત્ર પોતાના વિષયવાળામાં પોતાની જાતને બાંધીને રાખે છે, એમની સૌથી મોટી મર્યાદા એ છે કે કોઈ પણ એક વિષયનું નેરો સ્પેશિયલાઇઝેશન આપણને અમુક હદ સુધી જ આગળ લઈ જઈ શકે। એથી આગળ જવું હોય તો આપણે આપણા જ્ઞાનની સીમાઓને વિસ્તારવી પડે અથવા તો તોડી નાખવી પડે। ઇલોન મસ્ક વાંચન દ્વારા, સઘન વાંચન દ્વારા, લર્નિંગ ટ્રાન્સફર દ્વારા પોતાના જ્ઞાનની સીમાઓનો સતત વિસ્તાર કરતા રહે છે। બીજી બાબત જે ઇલોન મસ્કની જે શૈક્ષણિક યાત્રા છે એની જે લર્નિંગ જર્ની છે એમાંથી સમજવા મળે છે, અને એને પોતે આ સર સમજાવ્યું છે રેડિટ નામના પ્લેટફોર્મ પર એક ઇન્ટરવ્યુમાં એમણે સમજાવ્યું છે કે હું કોઈ પણ વસ્તુને, કોઈ નવી વિદ્યાશાખામાં પ્રવેશ કરું છું ત્યારે સૌથી પહેલા એનું જે પાયાનું જ્ઞાન છે એકદમ પાયો, એ પાયો બરાબર મજબૂત કરું છું। કેવો મજબૂત કરું છું? ઝાડના થડ જેવું, એટલે જ્ઞાનરૂપી ઝાડ છે એના પાયામાં બેસિક ફેક્ટ્સ છે, એના વગર જે તે વિદ્યાશાખાનું તમે જ્ઞાન મેળવી જ ન શકો, એના ઉપર એ ખૂબ વધુ સમય આપે છે। તમે જોજો, આપણે ઘણી વખત ભૂલ એવી કરતા હોઈએ છીએ કે પાયાની બાબતો શીખવામાં બહુ સમય આપતા હોતા નથી, આપણને જલ્દી
કોઈ વસ્તુ શીખવાની ઉતાવળ થઈ જાય છે અને એવો પાયો કાચો રહી જાય છે. પછી ઇલોન મસ્ક સમજાવે છે કે મારું થર્ડ બરાબર થઈ જાય પછી હું ડાળીઓ પર ફોકસ કરું છું. ડાળીઓ એટલે જે તે વિદ્યા શાખાની અલગ અલગ એવી બ્રાન્ચીસ કે જે ભવિષ્યમાં અન્ય વિદ્યા શાખાઓની બ્રાન્ચીસ સાથે જોડાવાની હોય, અને ત્યાર પછી ડાળીઓ બરાબર થઈ જાય પછી હું પાંદડા પર ફોકસ કરું છું, એટલે કે ગૌણ બાબતો. હવે આપણે ઘણી બધી વખત ભૂલ એવી કરીએ છીએ કે આપણે પાંદડાથી શરૂ કરીએ છીએ પછી ડાળી સુધી જઈએ અને કદાચ થર્ડ સુધી પહોંચીએ જ નહીં. અને આમ પણ આ ગતિ શીખવાની એ નૈસર્ગિક નથી. નૈસર્ગિક ગતિ તો થડ, ડાળી અને પાન એ જ છે. બીજું તમે જુઓ કે સ્પેસએક્સ નામની કંપની ચલાવતા ઇલોન મસ્ક રોકેટ કેવી રીતે બને એનું ભણ્યા નથી, પણ એમાં ડિટેલમાં જઈ અને રસ લે છે અને પોતે જ્યારે રોકેટ બનતું હોય છે ત્યારે એમાં જોડાય છે. એટલે એનું સરસ મજાનું સૂત્ર છે કે તમે જોડાવ નહીં તો તમે શીખી ના શકો, અને જોડાવું એટલે પૂરા અસ્તિત્વ સાથે જોડાવું, માત્ર બુદ્ધિથી નહીં, માત્ર શરીરથી નહીં, માત્ર મનથી નહીં, પણ આપણું સઘળું અસ્તિત્વ આપણે એમાં જોતરી દઈએ ત્યારે આપણને એ વસ્તુ આવડે છે. ઇલોન મસ્ક આ સદીના મહાન ઓન્ટરપ્રિનોર ઉદ્યોગ સાહસિક તો છે જ, પણ આપણા સૌ માટે જે લોકો શીખવાની બાબતને વધારે સઘન રીતે અમલીકૃત કરવા માંગે છે અને પોતાની શૈક્ષણિક પ્રક્રિયાને વધારે ડાયનેમિક અને ગતિશીલ બનાવવા માંગે છે એમના માટે પ્રેરણારૂપ છે. જે લોકોને ગુજરાતીમાં ઇલોન મસ્ક વિશે જાણવું છે તો એમનું જીવન ચરિત્ર ગુજરાતીમાં પુસ્તક રૂપે આપણે ત્યાં પ્રકાશિત થયું છે અને તમને તમારા નજીકના કોઈ બુક સ્ટોરમાં મળી પણ રહેશે. એ સિવાય એના સેંકડો ઇન્ટરવ્યુઝ યુટ્યુબ પર અવેલેબલ છે અને ઇલોન મસ્ક કેવી રીતે શીખે છે એની બાબતો પણ ઉપલબ્ધ છે. આપણે સૌ આપણી આ જે કંઈ પણ શીખવાની પ્રક્રિયા છે એમાં ઇલોન મસ્કની સઘન વાંચનની વાત, લર્નિંગ ટ્રાન્સફરની વાત અને જે તે વિદ્યાશાખા નવી વિદ્યાશાખાના પાયાથી લઈને પાંદડા સુધી, થડથી લઈ અને છેક પાંદડા સુધીનું બધું જ્ઞાન આપણે મેળવતા જઈએ. મને આશા છે આજની વાત આપને ગમી હશે. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.